છૂટ મળે તો હવે આપણે અત્યારે એવું જોવાનું છે કે બંગાળમાં અંગ્રેજોએ કઈ રીતનો વેપાર કર્યો. તો જોઈએ મિત્ર કે ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે જે આપણે સુરત શહેરની અંદર કેમ તાપી નદી આવે છે એવી રીતે બંગાળની અંદર પણ હુગલી એટલે કે ગંગા નદીનું બીજું નામ છે હુગલી નદી. તો આ હુગલી નદીના કિનારે પ્રથમ વાર વેપાર કરવાની અને શું કરી હતી શરૂઆત કરી કઈ સાલમાં ઈસવીસન 1651માં. અને આ નદી કિનારે તેને કોઠીઓ સ્થાપી અને આ ઉપરાંત તેનો આજુબાજુનો જે વિસ્તાર હતો ત્યાં શું બાંધ્યા કિલ્લાઓ બાંધ્યા. કિલ્લા વગર તો તમને ખબર નથી ધોરણ 7 ની અંદર ભણીને આવ્યા છો કે ઊંચી ઊંચી જે ઇમારત દિવાલો કરે એ રીતે શું બાંધ્યા કિલ્લાઓ બાંધ્યા. અને પોતાના રક્ષણ માટે એને સૈનિકો રાખ્યા કે જેથી કરીને કોઈ બીજા વ્યક્તિ એની પર હુમલો ન કરે એટલા માટે એને શું રાખેલા હતા સૈનિકો રાખ્યા હતા. અને મુગલ બાદશાહ પાસે ત્યારે મુગલ બાદશાહ કોણ હતો ઓરંગઝેબ. તે ઓરંગઝેબ પાસે વાર્ષિક ખંડણી મિત્ર ખંડણી એટલે શું કે આપણે ખબર ઘણી વખત અમુક પિક્ચરમાં બતાવે છે કે અમુક ગુંડા લોકો હોય જે દુકાન ચલાવતો હોય એની પાસે શું માંગતા હોય પૈસા માંગતા હોય કે દુકાન ચલાવવાનું મહિને કે 6 મહિને કે વર્ષે શું આપતા હોય હપ્તો એને શું કહેવાય ખંડણી કહે છે. તો આવા ખંડણીના બદલામાં પરવેર આપ્યા વગર એને પરવાની મેળવી કે ભાઈ વર્ષે વેપાર તો કરશે પણ કોઈ ખંડણી કે કોઈ કરવાયો આપવાનો નહીં એ આપ્યા વગર જ એને વેપાર કરવાની શું લઈ લીધી પરવાની મેળવી લીધી. એટલે કે આ ઓરંગઝેબને કોઈ પણ પ્રકારનો કરવેરો આપવાનો હતો નહીં. અને પછી કંપનીની વધુ ધન કમાવાની ગોળ આ લાગી ચૂકી હતી. કંપનીને એવું હતું કે વધારે ને વધારે શું કરવો છે વેપાર એવી હોડ લાગી ચૂકી હતી. હોડ એટલે કે એની ઈચ્છા એને એવું લાગી ગયું હતું કે વધારે ને વધારે આપણે શું કરીએ ધન કમાવીએ. અને આમાં બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં તો એવું જ કીધું કે માત્ર કંપનીને જ કર ભરવાનો નથી પરંતુ એ કંપનીના અમુક અધિકારીઓ જે કંપનીના વેપારી એટલે કે અધિકારીઓ જે હતા મોટા એને શું કર્યું કે પોતાનો અંગત વેપાર કર્યો. અંગત વેપાર કર્યો એમાં પણ એને કર વેરા આપ્યા અને નકર ઓરંગઝેબે તો એવું જ કીધું હતું કે જે કંપની વેપાર કરશે એને કર આપવાનો નથી પણ આ વેપારીઓ એટલે કે અધિકારીઓ શું કર્યું કે પોતાનો અંગત વેપાર કર્યો અને તેમાં પણ કરવેરા આપ્યા નહીં. પરિણામે શું થયું કે એની આવક જે કરવેરાની આવક હતી બંગાળમાં એ કરવેરાની આવક ઘટાડો થયો એટલે કે એટલી બધી આવક થઈ અને કેમ કે સરકાર પાસે પૈસા છે ને આવે અત્યારે આપણે જોઈએ છીએ જીએસટી તો જીએસટી ભરીએ છીએ તો એની આવક ભરે છે. તો મિત્ર ત્યારે પણ એવું જ હતું કે પહેલા તો કરવેરા લીધા જ નહોતા અને આ લોકો એવું ભરે એટલે આવક શું થઈ ગઈ ઘટી ગઈ. પરિણામે જેનો વિરોધ બંગાળનો નવાબ એ નવાબનું નામ શું હતું મુર્શિદ અલી ખાન. મુર્શિદ અલી ખાને એનો શું કર્યો વિરોધ કર્યો કેમ કે આવક ઘટી ગઈ હવે રાજ્ય કેમ ચલાવો તો એ કારણે એને શું કર્યો વિરોધ. અને મિત્ર વિરોધ રોજ કરો દિન પ્રતિદિન રોજ ને રોજ એ વિરોધ વધતો ગયો અને પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. મિત્ર એ યુદ્ધ કેવું થયું એના શું પરિણામ આવ્યું એ હવે પછીના આપણા લેક્ચરની અંદર જોવાનો છે. તો આ રીતે મિત્ર એનો વિરોધ થતા ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું જે હવે પછીના આપણે લેક્ચરની અંદર